पाड़ना मटवा के आई मम्माई ने तेरा वो मम्माई माँ आवे तो मारा दाया काम के ले मारी मम्माई
વાત ઉપર આપણે એટલા માટે આવીએ છીએ કે હે ભગવતી, હે માં ગાત્રાજ, તારું રૂપ અલગ અલગ હશે પણ તારું તત્વ તો એક છે. અરે તખદાનની મૂળ વાત ઉપર આવીએ કે માં ગાત્રાજ ને પ્રતાપે જગ લીલું લીલું લાગે. જો મને અને તમને આ બધું સારું લાગતું હોય, ગમતું હોય તો આ ગાત્રાજ માનો પ્રતાપ છે. આ ગાત્રાજ ના પ્રતાપે મીઠા સમુદ્ર ના પાણી, એનું કારણ સંસાર સાગર છે. સાગર ખારો હોય, જો માતાજીની કૃપા હોય ને તો એ સાગર મીઠો થઈ જાય. હગા વાલા વેવાય વેલા એ બધે તમને અનુરૂપ મળે, ગમતા મળે. અર્થ એનો એ સામાન્ય એ થાય છે. છેલ્લી કડી સાંભળજો, પછી એક મારે વાત કરવી છે આપને. ભલા રે એ ભાવેણા મારી ગાત્રાજ માના લઈએ, ભલા રે ભાવેણા મારી ગાત્રાજ માના લઈએ, ધન રે અલગારી માતાજી ને ભલકારા. તમારા ફળિયામાં તમે 100 ફૂટ ડાર કરશો એટલે પાણી થાય છે. 100 ફૂટ ડાર કરો એટલે પાણી થાય છે. એ 100 ફૂટ તમે સીધે સીધા વયા જાઓ ઊંડા તો પાણી થાય. 10-10 ફૂટના 10 ખાડા કરો તો પાણી ન થાય. કોઈ દિવસ હો તો એ થઈ જાય. લ્યો 10 નો ખાડો અહીં કરો, 10 ને 10 નો ખાડો અહીં કરો, 20, પાણી ન થાય. એમ ઘડીક આનુસરણ ને ઘડીક આની કંઠી ને ઘડીક આ ગુરુ ને ઘડી આ ચેલો ને એમાં બે નું બગડે, કોઈનું હદરે નહીં. એ તો લ્યો તો એક જ શરણ, હયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા થોણો ધૂણે. સાહેબ ગમે ના ગાત્રા નો હાથ પાડો સાહેબ, સોરઠમાં નહીં, નાખેરમાં નહીં, કચ્છમાં નહીં, કાઠિયાવાડમાં નહીં, ગુજરાત ભારતમાં નહીં, દરિયા પાર પરદેશમાં ગાત્રાજને હાથ પાડો ને આવે નહીં તો તોય ગાત્રાજ ન કહેવાય. આવે કયા રૂપથી આવે એને હાથ પાડો કેવી રીતે? કે મારી એવી
ધ્યાન દઈને સાંભળજો મિત્રો. હા, આપણે આનંદે કરીએ, આપણે હાસ્યરસે પવિત્ર છે, પણ અમારે એક માના સાનિધ્યમાં, મા ગાત્રાળ માના સાનિધ્યમાં મને જે અનુભૂતિ થઈ, મેં દર્શન કર્યા અને મને જે ભાવ જાગ્યો છે એ હું મારા કાલી ગેલી ભાષામાં વ્યક્ત કરવા માંગુ છું. બાકી હાસ્ય રસ્તો ખેર. મેં હમણાં જૂનાગઢમાં એક ભાઈને પૂછ્યું હતું, મેં કે તમારો બાપુજી શું કરે, મને કે અફસોસ કરે છે. મેં કીધું અફસોસ એનો કરે, મને કે અમે આવ્યા એનો. બોલો આમ શું તમે કરો, કયોજી 15 દિવસ પછી એને બાપુજી મળ્યા. મેં કીધું દીકરા કેટલા, મને કે 3, પણ ટબા જેવા. તે મેં કીધું કરે છે હું 3માં, મને કે સૌથી મોટો છે ખેતી કરે. હા, એથી નાનો મન કે બિન ખેતી કરે, ટુકડા કરી કરી વેચ્યા કરે બેઠો બેઠો. અને સૌથી નાનો છે એ શું કરે, મેં કીધું એ જે સામે મળે એનું કરે. એમાં હું તમે અપેક્ષા રાખો, આખા ગાણવા દાજી ગયા હોય ન્યા સાહેબ. હે, એટલે તો આપણે દુહામાં કીધું છે કે કૌઝાઝા કા ગોલિયાયન કૌઝાઝાઈ કપૂત ઓડોકડી ગકડી જી મયન ભલી એ અને હકડો ભલો સપૂત પણ હકડી અકડી સી મયન ભલી ઓ તો હકડો ભલો સપૂત દીકરી 3 પખા ને ઉદલા કરે સાહેબ. હમણાં એક ભાઈ ને ઘેરે મહેમાન આવ્યા એટલે ઘરધણી છોકરાને કીધું મહેમાન માટે કઈક લેવાય બજાર માંથી, તો રિક્ષા લઈ આવ્યો. બોલો મહેમાન તો રિક્ષામાં બેસીને બિચારા ચા પાણી પીધા વિના વ્યા ગયા. પણ પછી ઓલા છોકરાએ પૂછ્યું કે હું આવ્યા હતા, તો કે હગાઈ કરવા તને જો આવ્યા હતા. એ બિચારા હળી કાઢી હો, પણ કઈ હાથમાં આવે હવે છટકી ગયા પછી. પણ મારે તમને એ કહેવું છે કે ઓગલી રાત અંધારી કાલકાઈ કાજલ ગુલે. સાંભળજો સાહેબ, ગાત્રાજની કૃપા કેવી હોય. હું અને તમે આ સંસાર સાગરના ખારવા છીએ સાહેબ. આપણા નાના નાના કુટુંબ, નાના મોટા કુટુંબ છે ને, નાના મોટા હોડકા છે સાહેબ. આમાં આધિ વ્યાધિ ઉપાધિના જયારે વાવાઝોડો ઉપડે, તોફાન ઉપડે, ત્યાં ગાત્રાળીને હાથ પાડજો કે હે મા ઓગલી રાત અંધારી કાલકામાં કાલકાઈ કાદર કે. જો હવે હું વાંધો નહીં, હું મારો તમારો અનુભવ કહું. આપણા ઘરમાં આધિ વ્યાધિ ઉપાધિના વાવાઝોડા આવે જ, મહાપુરુષોને આવે તો આપણો તો શું કજું. ત્યારે તમે એને સરણી વૈયા જાઓ, હે મા ગાત્રાળી, હે જગદંબા, હે ખોડાદા વારી. બહુ પરચા સાહેબ એના, હાજર હાજર પરચા છે ગાત્રાળીના. તો સાહેબ મારા કરતા તમને વધારે ખબર છે. ઓગલી રાત અંધારીએ કાંઈ હુજે નહીં સાહેબ. ઘણા માણસો નથી કહેતા કાંઈ બે, આ મારું ભેજું બેર મારી ગયું છે, કાંઈ હુજતું નથી. ઓગલી રાત અંધારી કાલ કાંઈ કાજલ ઘોલ્યા, રૂપક બાંધ્યું દુરા કાગે. ખારવો દરિયામાં જાય અને વાદળા ઘટાટો જામવા માંડે અને પછી રાત અંધારી થઈ જાય, આભા મંડળ દેખાય નહીં. અને કર્યું શું કે માડી એને કાજલ ખોલ્યા. એટલે શું કર્યું, 9 લાખ આંખડીઓ આજી દીધી, આભા મંડળમાં વાદળા છવાઈ ગયા. મને કોઈ તારો દેખાતો નથી, મારા વાણને હું કાંઠે લઈ આવું સાહેબ. આ તો દરિયાનો ખારો ઓકે છે, પણ સંસાર સાગરમાં મારા તમારા હોડ કાંઈ જીધી, તોફાને ચડે ને કાંઠો ન દેખાય ને, તેથી આ ખોડા દાવારી ગાત્રાને યાદ કરજો સાહેબ. એને યાદ કરજો,
એને પુકાર કરજો, હાથ પાડજો, અને પછી કેવો હાથ પાડે સાંભળજો. કે મારી તારા પરદેશ જાઓ અને પરદેશમાં કઈ મૂંઝવણ આવે અને અંતર નો પુકાર અંતર નો હોવો જોઈએ, હા ઉપર ઉપર થી નહીં, નકર તો ઘણા ઉપર ઉપર થી શું વાતો કરે. માતાજીના હુકમ સિવાય પાંદડું હલતું નથી, પણ તું બેઠો બેઠો જાડવું હું કામ હલાવશો, લેવા દેવા વિનાનો એમ નહીં. અંદરથી પુકાર નીકળે સાહેબ, હે માં, હે માં, લાજ રાખજે. અને તા તો પૂગી જાય, કેવી રીતે પૂગે, કે મારી એવી કોઠે જબુકી જ્યોત જોગણી, જબુકી જ્યોત વીજળી, સમંદરમાં ખારવાને કાંઠો દેખાઈને વીજળીનું રૂપ લઈને જાય, એમ મારું અને તમારું આ સંસાર સાગરમાં નાવડું હાલક ડોલક થવા મને તેદી ખોડાદા વાળી માં ગાત્રાને યાદ કરજો.
પછી તમારું મન પ્રફુલ્લિત થઈ જાય, મન નાચવા મન છે. ગીત તો પૂરેપૂરું તમે સાંભળજો, પણ એના ગણેશ તો માંડી દઉં કે આજનો જે આનંદ છે ને એ મેઘાણીના શબ્દોમાં કેવું હોય, તો મન મોર બની થન ગાત કરે.
ગાજ ઇન્દ્ર ગાજ ગાજ ધરે ધર ઉપર અમન ગાજ ભલિયા जंगल मामा
બધા મહેમાનો એક પછી એક આવી રહ્યા છે. રાજસિંહભાઈ જોતવા બરાબર આપ મિત્રો સાથે આવ્યા છો. આપનો હૃદયથી સતાધારથી ગોવિંદ બાબુ વધાર્યા છે. ખૂબ ખૂબ આપનું પણ હૃદયથી સ્વાગત કરીએ છીએ બાબુ. કારણ સતાધારનો રોટલો મોટો સતના આધારે ચાલતી જગ્યાના એક મહાપુરુષ અહીંયા હાજરી આપે છે. આપણે કોટી કોટી વંદન સાથે એનું સ્વાગત કરીએ છીએ. I don't know.